ચાલો જોઈએ મોસ્ટ ટાઈમપી કરંટ અફેર્સ અને એમાં જોઈએ કરંટ અફેર્સના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો. નંબર એક, કયા દેશને પ્રથમ વખત હથિયારયુક્ત ડ્રોન મળશે? એ ઇઝરાયલ, બી ફ્રાન્સ, સી યુકે અને ડી જર્મની. જવાબ જર્મની. નંબર બે, એશિયન ડેવલપમેન્ટ બેંક મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા કેટલા ટકા વધવાનો અંદાજ છે? એ 7.5%, બી 7%, સી 6.5% અને ડી 5%. જવાબ 7.5%. નંબર ત્રણ, કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઉદ્યમ ક્રાંતિ યોજના શરૂ કરી છે? એ રાજસ્થાન, બી ઉત્તરાખંડ, સી તેલંગાણા અને ડી મધ્યપ્રદેશ. જવાબ મધ્યપ્રદેશ. નંબર ચાર, ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલા અબજોપતિઓની વાર્ષિક યાદીમાં કોણ ટોચ પર છે? એ એલન મસ્ક, બી બર્નાર્ડ આર્નોલ્ડ, સી લેરી એલિસન અને ડી જેફ બેજોસ. જવાબ બર્નાર્ડ આર્નોલ્ડ. નંબર પાંચ, તાજેતરમાં જ અવસાન પામેલ જગન્નાથ મહતો કયા રાજ્યના શિક્ષણ મંત્રી હતા? એ ઓડિશા, બી ઝારખંડ, સી બિહાર અને ડી પશ્ચિમ બંગાળ. જવાબ ઝારખંડ. નંબર છ, કયો દેશ સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ આંકડાકીય આયોગના સભ્ય તરીકે ચૂંટાયો છે? એ જાપાન, બી આર્જેન્ટિના, સી ભારત અને ડી પાકિસ્તાન. જવાબ ભારત. નંબર સાત, મેરીલેબોન ક્રિકેટ ક્લબ દ્વારા કેટલા ભારતીય ક્રિકેટરોને આજીવન સભ્યપદ આપવામાં આવ્યું છે? એ 2, બી 4, સી 5 અને ડી 6. જવાબ 5 સભ્યોને. નંબર 8, નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? એ કલિકેશ નારાયણ સિંહ દવે, બી અનુભવ સિંહા, સી અજય રાજન અને ડી રાજ્યવર્ધનસિંહ રાઠોડ. જવાબ કલિકેશ નારાયણ સિંહ દેવ. નંબર નવ, કયા ભારતીય અમેરિકને સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં મેનેજમેન્ટ અને રિસોર્સ અફેર્સના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકેનો હોદ્દો સંભાળ્યો છે? એ અંજલી જૈન, બી રિચાર્ડ વર્મા, સી G20 અને ડી યુરોપિયન યુનિયન. જવાબ રિચાર્ડ વર્મા. નંબર દસ, કયા દેશને પુરુષોના અંડર 17 ફિફા વર્લ્ડ કપની યજમાનીમાંથી દૂર કરવામાં આવ્યો છે? એ બ્રાઝિલ, બી ભારત, સી પેરુ અને ડી ચીન. જવાબ પેરુ. નંબર 11, કયા દેશે યુક્રેન સુરક્ષા સહાય પહેલ શરૂ કરી? એ યુએસએ, બી યુકે, સી ઓસ્ટ્રેલિયા અને ડી જર્મની. જવાબ યુએસએ. નંબર 12, સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ કયા વર્ષ સુધી લંબાવવામાં આવી છે? એ 2025, બી 2027, સી 2030 અને ડી 2050. જવાબ 2025. નંબર 13, કયો એશિયન દેશ 4 વર્ષની મુદત માટે યુએન સ્ટેટિસ્ટિકલ કમિશન માટે ચૂંટાયો છે? એ ભારત, બી શ્રીલંકા,
सी चीन अने डी बांग्लादेश। जवाब भारत। नंबर 14, समाचारों में जोवा मळतुं गैया मिशन कई स्पेस एजेंसी साथ संकळायेलू छे? ए इसरो, बी नासा, सी ईएसए अने डी जाक्सा। जवाब ईएसए। नंबर 15, रेकन स्टीलर शू छे? ए प्राणी, बी मालवेर, सी क्रिप्टो चलन अने डी सुपर कॉम्प्यूटर। जवाब मालवेर। नंबर 16, शाळा शिक्षण માટેનો ડ્રાફ્ટ રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક કઈ વય જૂથના બાળકો માટે ફ્રેમવર્ક પ્રદાન કરે છે? એ 3-18 વર્ષ, બી 5-15 વર્ષ, સી 5-10 વર્ષ અને ડી 6-18 વર્ષ। જવાબ 3-18 વર્ષ। નંબર 17, જ્યુસ મિશન કઈ સ્પેસ એજન્સી સાથે સંકળાયેલું છે? એ નાસા, બી ઇસરો, સી ઈએસએ અને ડી જાક્સા। જવાબ ઈએસએ। નંબર 18, હે ફીવર કયા દેશ સાથે સંકળાયેલ છે? એ જાપાન, બી ચીન, સી ઓસ્ટ્રેલિયા અને ડી યુકે। જવાબ જાપાન। નંબર 19, કયું રાજ્ય ઇલેક્ટ્રોનિક નોલેજ નેટવર્ક સાથે સંકળાયેલું છે? એ કર્ણાટક, બી આસામ, સી બિહાર અને ડી ગુજરાત। જવાબ બિહાર। નંબર 20, ટ્રોપોસ્ફેરિક એમિશન મોનિટરિંગ ઓફ પોલ્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ કઈ અવકાશ એજન્સીનું ઉપકરણ છે? એ ઇસરો, બી નાસા, સી ઈએસએ અને ડી જાક્સા। જવાબ નાસા। નંબર 21, મારું ગામ મારો વારસો કાર્યક્રમ હેઠળ કેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે? એ 1000, બી 10000, સી 1 લાખ અને ડી 10 લાખ। જવાબ 1 લાખ। નંબર 22, મિર્ચા ચોખા જેને તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યો છે તે કયા રાજ્યથી છે? એ ઉત્તરાખંડ, બી આસામ, સી સિક્કિમ અને ડી બિહાર। જવાબ બિહાર। નંબર 23, કયા રાજ્ય શિક્ષણ સેવા પસંદગી આયોગ સ્થાપવાની જાહેરાત કરી છે? એ ગુજરાત, બી રાજસ્થાન, સી ઉત્તર પ્રદેશ અને ડી ઓડિશા। જવાબ ઉત્તર પ્રદેશ। નંબર 24, રાષ્ટ્રીય મિશન ઓન ઇન્ટરડિસિપ્લિનરી સાયબર ફિઝિકલ સિસ્ટમ કયા કેન્દ્રીય મંત્રાલય સાથે સંકળાયેલું છે? એ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય, બી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, સી ગૃહ મંત્રાલય અને ડી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય। જવાબ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય। નંબર 25, વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એ 1 એપ્રિલ, બી 5 એપ્રિલ, સી 10 એપ્રિલ અને ડી 15 એપ્રિલ। જવાબ 10 એપ્રિલ। જો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક।